આગામી તારીખ બાવીસ એક બે હજાર ના દિવસે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત દેશ વિદેશના મહેમાનો પધારશે આ સમયે રાજકોટવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજકોટની મહિલાઓ ઘરે ઘરે રંગોળી પણ કરશે તેમજ આખા શહેરને લાઇટિંગ ડેકોરેટ પણ કરવામાં આવશે ઉદ્ઘાટન સમારોહ સમયે ભગવાન રામને પહેલો ભોગ રઘુવંશી સમાજના સંત શિરોમણી જલારામ મંદિર વીરપુરથી થાળ મોકલવામાં આવશે આ થાળમાં ખાસ પ્રકારના ભોગ હશે જે રામ ભગવાનને અતિ પ્રિય છે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ સમય ટૂંક જ સમયમાં આવી રહ્યો છે જાન્યુઆરી મહિનામાં બાવીસ તારીખે જે રામ મંદિરનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના જે કહેવાય કે દેશના ટોચના નેતાઓ અન્ય વિદેશી મહેમાનો પણ આવવાના છે આપણી સાથે રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા છે તેમની સાથે જ ચર્ચા કરીશું રાજકોટમાંથી કેટલા લોકોને રમેશભાઈ લઈ જવાના છે અને કઈ રીતની વ્યવસ્થા છે ને રાજકોટની સ્થિતિ રંગ ઉત્સવ કેવો હશે કેતનભાઈ ખૂબ સરસ મજાનો તમારો પ્રશ્ન છે અને હું એમ ચોક્કસ કહી શકું કે રાજકોટની જનતા ધર્મપ્રેમી જનતા છે આખા ભારત દેશની અંદર ક્યાંય પણ કાંઈ પણ ધર્મનું નામ કે કામ હોય તો રાજકોટની પ્રજા હંમેશા આગળ હોય છે અહીંથી લઈ જવાની વાત હોય તો હજારોની સંખ્યામાં લોકો અહીંથી જોડાવાના છે એવું હું ચોક્કસ કહી શકું એના વ્યવસ્થાની બધી તૈયારી પણ ખૂબ પૂરજોશમાં ચાલે છે અમારી ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર આમાં અત્યારે લાગેલો છે સાથે સાથે રાજકોટની જનતાએ અને રાજકોટની પ્રજાએ એવું નક્કી કર્યું છે કે ઘેરે ઘેરે રંગોળી પણ કરવી અને લાઇટિંગ ડેકોરેટિંગ પણ કરવું સિરીજો નાખી અને ઘર પોતપોતાના બધાના શણગારવા એવું પણ નક્કી થયેલું છે તો આ જ વ્યવસ્થા આખા દેશમાં થાય અને રાજકોટનું જ્યારે નામ રોશન થતું હોય આ રીતે રામ મંદિરના કામમાં તો ખૂબ આનંદની વાત છે અને હું રાજકોટની પ્રજાને પણ એક મેસેજ દેવા માગું છું કે આ મેસેજ આખા ભારત દેશમાં જ કે રાજકોટ રંગીલું રાજકોટ છે રાજકોટમાં ઘેરે ઘેરે રંગોળી પણ થઈ છે સિરીજો પણ નખાણી છે લાઇટિંગ ડેકોરેશન પણ થયું છે અને ખૂબ ઉત્સાહભેર આને આપણે ઉજવવો છે એવો મેસેજ પણ ખૂબ સરસ જશે રમેશભાઈ ખાસ તો રામ મંદિરનું નિર્માણ થયું છે એક રઘુકુળ પરિવાર જે મૂર્તિ છે તે પ્રતિષ્ઠા થવાની છે ઉપરાંત જે કહેવાય કે તેની અંદર ભવ્ય આયોજન જે છે કરવાના છે અને મોટી વાત તો એ છે કે જલારામ મંદિર વીરપુરથી ત્યાં થાળ જવાનો છે કઈ રીતે થાળ પહોંચાડવામાં આવશે એની અંદર પ્રસાદી પ્રકારની હશે અમારી જાણમાં આવ્યું છે કે વીરપુર જલારામ મંદિરનું રામ મંદિરની અંદર થાળ ચડવાનો છે એટલે એના માટે એના ટ્રસ્ટીઓની સાથે અમારે ચર્ચા કરી અને એની વિગતો પણ લેવાની છે રાજકોટથી જે જલારામ મંદિરથી થાળ રામ મંદિરમાં જવાનો છે એ એવું આપણે ચોક્કસ કહી શકીએ અમારી જાણમાં છે રમેશભાઈ અત્યારે રાજકોટની અંદર કોર્પોરેશન પણ ક્યાંક જે કાંઈ રાજકોટની અંદર જાહેર સ્થળના બિલ્ડિંગો છે ટ્રસ્ટના બિલ્ડિંગો છે કોર્પોરેશનના બિલ્ડિંગો છે એમાં સિરીઝ નાખી અને શણગારવામાં આવશે મેઇન મુખ્ય રસ્તાઓ છે ત્યાં લાઇટિંગ ડેકોરેશન પણ કરવામાં આવશે અને રાજકોટના જે કાંઈ સેવાભાવી સંસ્થાઓ છે રાજકોટ ભાજપની સમગ્ર ટીમ છે અને સરકારી તંત્ર પણ આમાં ઘણું મદદ કરી અને રાજકોટને પૂરેપૂરું શણગાર શણગારશે એવું હું ચોક્કસ કહી શકું કેવો ઉત્સાહ રમેશભાઈ છેલ્લો પ્રશ્ન કેવો ઉત્સાહ તમારામાં કે રામ મંદિરના ઉદઘાટનમાં એક અનેરો લાવો મળશે અને ખાસ તમારી હાજરી હશે ચોક્કસ ઉત્સાહની તો ખૂબ જ ઉત્સાહ છે અને જેમ આપણે લગ્નનો ઘરે પ્રસંગ હોય એવી જ રીતે બધા અત્યારે થનગની રહ્યા છે અને વધુ વધુ લોકો પણ જોડાશે એ એટલા માટે અમારે પણ પૂર્વ તૈયારી છે અહીંથી લઈ જવા માટેની વ્યવસ્થાની પણ અમે તૈયારી કરી રહ્યા છીએ જી આ હતા રમેશભાઈ ઠીલા રાજકોટ ધારાસભ્યને જણાવવામાં આવ્યું છે કે રાજકોટ શહેર છે તે દિવાળીની જેમ શણગારવામાં આવશે મોટી વાત તો એ છે કે વીરપુર મુકામેથી જલારામ મંદિરેથી જે પહેલો થાળ છે તે રામ ભગવાનને ધરવામાં આવશે તેવું પણ અત્યારે રમેશભાઈએ જણાવ્યું છે અને આ ઉપરાંત તેની વ્યવસ્થા છે કઈ રીતે કરવાની છે તે આગામી દિવસોમાં જ ખબર પડી જશે કેમેરામેન મનસુખ રાઠોડ સાથે ચેતન ઠેકરા અબતક ન્યૂઝ રાજકોટ